નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કાવ્ય બા રાવણનું મોઠિયા ભીમા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે કથા કાવ્ય અને કાવ્યના કવિ છે ગિરધરદાસ. આપણે આજે કાવ્ય બારની સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની સમજૂતી મેળવીએ એ પહેલાં આ કાવ્યના જે અઘરા શબ્દો છે એ લખવાના છે અને એની સમજૂતી મેળવવાની છે. બુકમાં કઈ રીતે લખવાનું છે તમને આગળના દરેક લેક્ચરમાં જણાવેલું છે. આપણે પાઠ કે કાવ્યની જે સમજૂતી મેળવીએ અને એના જે અઘરા શબ્દો અભ્યાસના પ્રશ્નો કે સ્વાધ્યાય એ તમારે વિભાગ એકમાં લખવાનું હોય છે. નવા પેજ ઉપર કાવ્ય બાર રાવણનું મિથ્યા વિમાન હેડિંગ બાંધ્યા પછી કાવ્યના જે કવિ છે ગિરધરદાસ એમનું નામ લખ્યા બાદ જન્મ અને અવસાન. જન્મ છે 1787માં અને અવસાન છે 1852માં. આટલું લખાઈ જાય પછી એક કે બે લીટી છોડીને શબ્દ સમજૂતીનો હેડિંગ આપવાનો છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હું જે શબ્દાર્થ લખાવું એ મારી સાથે તમારે તમારી બાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખતા જવાના છે. તો પહેલાં આપણે શબ્દાર્થ લખીશું, ત્યાર પછી આ કાવ્યના જે સમજૂતી છે એ સમજૂતી મેળવીશું. કે જેમાં પહેલું છે વિધેય. ત્યારબાદ છે ચાર ધનુષ્ય પાંચ, ત્યાર પછી અઢાસ્ય કરું એટલે ખડખડા ત્યાર પછી નિસ્તેજ થવું એટલે ઝંખવાવું ત્યારબાદ પાયતા પછી છે વિદ્યાર્થી જોધ પછી પ્રસવે
ये पर से या पछी पाहा प्रहार એટલે ઘાર ત્યાર પછી કચ્છર થયું ત્યાંથી કચડાવ્યું ત્યાર પછી પૂર બન્યું એટલે નગરનો નાશ ત્યાર પછી ચંપાવન એટલે અહીં દુઃખ થી દાજ ત્યાર પછી નિશ્ચય એટલે રાક્ષસ ત્યાર પછી વસ્ત્રાભૂષણ એટલે વસ્ત્ર આભૂષણ એટલે સમસ્ત વિશ્વને ગોળ ફેરવ્યું ત્યાર પછી મેઘધાર ત્યાર પછી વિકટ દ્રષ્ટિ તીક્ષ્ણ નજર ત્યાર પછી છે ગૌરવ જેનો અર્થ અહીંયા થાય છે આરેખ વિશ એટલે અહીં વિશ ત્યાર પછી સ્વયં એટલે કન્યા પોતે પસંદ કરે તે માટેનો સમારંભ ત્યાર પછી તત્કાળ તેજ વખતે ત્યાર પછી રક્ત લોચન એટલે લાલ આંખો ત્યાર પછી મેળું મંદ્રાચ એટલે પર્વતોના કરશું એટલે હાથ વડે શિવચાર એટલે શિવજીની
મનુષ્ય ત્રયંબક તો વિદ્યાર્થી મિત્રો આ છે આ કાવ્યના અઘરા શબ્દો એટલે શબ્દ સમજૂતી કે જે ફરીવાર વાંચી જાઉં છું ધ્યાન આપજો જેમ વિદ્યાર્થી મિત્રો અગાઉ કહ્યું તેમ કે નવા પેજ ઉપર પહેલા તો તમારે જે કાવ્ય છે એ કાવ્યનું હેડિંગ બાંધવાનું રાવણનું મિથ્યા વિમાન ત્યાર પછી કાવ્યનો જે કવિ છે એનું નામ લખવાનું ગિરધર દાસ ત્યાર પછી એમનો જન્મ અને જે અવસાન છે એ લખવાનું રહેશે અને ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો એક કે બે લીટી છોડીને શબ્દાર્થનું હેડિંગ આપ્યા પછી અહીંયા જે શબ્દો લખેલા છે એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે તમારી પાકી બુકમાં લખવાના છે તો જેમાં પહેલું છે વિદેહ જનક રાજાનું એક નામ ત્યાર પછી ત્રયંબક એટલે શિવજીના ધનુષ્યનું નામ ત્યાર પછી ચાપ એટલે ધનુષ્યની પણ છ ત્યાર પછી અટહાસ્ય કરવું એટલે ખડખડાટ હસવું કંદુક એટલે રમવાનો દડો બંદીવાન એટલે કેદી ભૂષણ એટલે ઘરેલું અભિરામ એટલે મનોહર સુંદર સંકટ હરણ એટલે અહીં દુઃખ હરણા નિસ્તેજ થવું ઝંખ વાવ પરિતાપ એટલે સંતાપ અધર એટલે નીચલો મોટ જોધ એટલે યોદ્ધુ પ્રસોપે એટલે પરસેવો પ્રહાર એટલે ઘા કચ્છર થવો એટલે અહીં કચડા પૂરભંગ એટલે નગરનો નાશ ચંપાવો એટલે અહીં દુઃખથી દાજવું નિશ્ચર એટલે રાક્ષસ વસ્ત્ર વસ્ત્રભૂષણ એટલે વસ્ત્ર અને આભૂષણ એટલે કપડા અને ઘરેણા બ્રહ્માંડ ચાક ચઢાવવું એટલે સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું નિર્ધાર એટલે નક્કી વિકટ દ્રષ્ટિ એટલે તીક્ષ્ણ નજર ગૌરવ એટલે અહીં ભારે ખમ વિષ એટલે વિષ સ્વયંવર એટલે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો જે સમારંભ હોય છે તે તત્કાળ એટલે તે જ વખતે રક્તલોચન એટલે લાલ આંખો મેરુ મંત્રાચળ જે પર્વતોના નામ છે કરશુ એટલે હાથ વળે શિવચા એટલે શિવજીનો ધનુષ્ય ત્રંપ હવે વિદ્યાર્થી મિત્રો આ જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે કથા કાવ્ય કે જે કથા કાવ્ય એટલે શું કે જેમાં કોઈ કથા હોય એનું વર્ણન કરવામાં આવેલું હોય એ કથા કાવ્ય અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યની શરૂઆતમાં જોઈએ તો પહેલા તો આ જે કાવ્ય છે ગિરધર કૃત છે એટલે આ કાવ્યમાં જે સીતાનું જે સ્વયંવર હોય છે એ સ્વયંવરની સુંદર જે રચના છે એનું વર્ણન સુંદર રીતે કરવામાં આવેલું છે બીજું એ વિદ્યાર્થી મિત્રો કે કાવ્યની શરૂઆતમાં જે આપણે જોઈએ તો જે સીતાના સ્વયંવર માટે જે શિવજીનું ધનુષ્ય રાખેલું હોય છે અને ત્યારે જનક રાજાએ શરત રાખેલી હોય છે કે જે એ ધનુષ્ય ઉપાડશે તેને સીતા છે વરમાળા પહેરાવશે હવે રાવણ છે એ પણ એ સભામાં આવે છે અને રાવણને પોતાનું જે જ્ઞાન છે બળ છે એનું ખોટું અભિમાન હોય છે અને એ અભિમાનના કારણે એ જે હાસ્યને પાત્ર બને છે એનું વર્ણન છે એ આપણને આ કાવ્યની શરૂઆતથી જોવા મળે છે તો હવે દરેક વિદ્યાર્થી મિત્ર છે એ પોતાના પાઠ્યપુસ્તક છે અને નોટ છે પેન છે એ પાસે રાખશે અને જ્ઞાન છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં રાખવાનું છે કાવ્ય બાદ રાવણનું મિથ્યા વિમાન કાવ્યના કવિ છે ગિરધર કે જેમનો જન્મ 1787 અને અવસાન છે 1852 કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગરબડદાસ ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે હવે તેમના પિતાનું નામ છે ગરબડદાસ છે ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે ગિરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રયંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે
તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. તે રૂવાભે ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનો કવિ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. જે રાવણ છે એને પોતાનું બળનું છે ખોટું અભિમાન હતું અને એ બળ છે એના જે અભિમાનના કારણે એ હાસ્યને પાત્ર બને છે. તે ભરી સભામાં ધનુષ્ય ઉપાડવા માટે જાય છે પણ એ ધનુષ્ય છે એનાથી ઉપડતું નથી અને એનાથી ઉલટું તે ધનુષ્ય નીચે દબાય છે અને સભાના જે લોકો હોય છે એ એના પર હસે છે. એનું વર્ણન છે આ કાવ્યમાં કરવામાં આવેલું છે. હવે કાવ્યની સમજૂતી. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ અલિયા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાંપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. હવે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કાવ્ય છે એની શરૂઆતમાં છે એ જનક રાજાએ જે સીતાના સ્વયંવરનું આયોજન કરેલું હતું એમાં જે રાજાઓ છે રાજકુમારો છે આવેલા હતા અને એ સભામાં રાવણ પણ આવેલો હતો. ત્યારે એવું થાય છે કે જનક રાજા છે એમણે એવી શરત રાખેલી હતી કે જે શિવજીએ આપેલું ધનુષ્ય છે ત્રંબક જે એને ચાંપ ચઢાવશે એને સીતા છે વરમાળા પહેરાવશે. ત્યારે રાવણ છે એ પણ એ સભામાં હાજર હોય છે અને એને પોતાના બળનું અભિમાન હોય છે. એટલે ત્યાં સભામાં આવીને રાવણ છે એકદમ અભિમાન સાથે ગર્વ સાથે બોલે છે કે અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ. એટલે રાવણ છે એ એકદમ ગર્વથી અભિમાનથી એમ કહે છે કે અલિયા જનક તે આ શું કર્યું છે મને કહે. ત્યારે જે જનક રાજા છે એ ત્રંબક નામનું જે ધનુષ્ય છે એ ધનુષ્ય રાવણને તે જ સમયે દેખાડે છે બતાવે છે અને એમ કહે છે કે જેને ચાંપ ચઢાવશે તેને જે કન્યા છે સીતા છે વરમાળા પહેરાવશે. એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ રાય કૈલાસ સરખ્યો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. જેવું જનક રાજા એમ કહે છે કે આ જે ધનુષ્ય અહીંયા રાખેલું છે સભામાં એને ચાંપ ચઢાવશે એને સીતા વરમાળા પહેરાવશે. જેવું જનક એવું જણાવે છે ત્યાં જે છે એ રાવણ છે ખડખડાટ હસે છે. એટલે એમ કહે છે કે જે કૈલાસ પર્વત છે મેં એને જો હલાવ્યો હોત તો પછી મારા માટે આ ધનુષ્ય છે એ કઈ મોટી વાત નથી. મેં અંબર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય કંદુકની પેરે ઉછાળું મેરું મંદરા જળ પર્વત. જે દેવો છે એને મેં બંદીવાન એટલે કે એને મેં કેદ કરેલા એટલે કે મેં પૂર્યા છે કે પૂર્યા હતા. કંદુકની પેરે એટલે કે દડાની છે હું મેરું અને મંદરા જળ જે આપણે જોયું પર્વતના નામ છે એને હું દડાની જેમ ઉછાળું છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. એમ કહે છે કે પળવારમાં જો જે પૃથ્વી છે એને ઊંધી કરી નાખવું એ નક્કી જાણ છે. તો એટલે રાવણને પોતાના બળનું જે અભિમાન છે અહીંયા જોવા મળે છે. શરૂઆતમાં એમ કહે છે કે મેં કૈલાસ જે પર્વત છે કે જે આપણે બધાને ખબર છે કે જ્યાં શિવજીનો વાસ છે કે મેં કૈલાસ પર્વત છે આ લાવ્યો છે. મેં દેવો છે એ દેવોને બંદીવાન કે એમણે મેં કેદ કરેલા છે. હું રાવણ બળ્યો છું કે હું જ બળવાન છું એ સત્ય છે હકીકત છે. કંદુકની પેઠે પેરે એટલે કે દડાની જેમ મેં મેરુ અને મંદરાચળ જે પર્વત છે એમને ઉછાળેલા છે. પળવારમાં જ એટલે કે થોડી ક્ષણોમાં હું પૃથ્વીને ઊંધી કરી નાખું તું નક્કી જાણ છે. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સાભાર એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. હવે આવી રીતે છે એ વિદ્યાર્થી મિત્રો રાવણ છે પોતાના બળનું છે અભિમાન કરે છે. એટલે એમ કહે છે કે બ્રહ્માંડ ચાક ચડાવું તો ધનુષના સાભાર એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. રાવણ છે એ આવી રીતે ઘણું બધું બોલીને પછી ઊભો થાય છે. એટલે એમ કહે છે કે જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બ્રહ્માંડ છે એ શબ્દનો અર્થ લખાવેલો છે કે બ્રહ્માંડ ચાક ચઢાવવું એટલે સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું. કે બ્રહ્માંડ ચાક ચઢાવવું તો એ ધનુષના સાભાર જે વ્યક્તિ છે રાવણ છે એમ કહે છે રાવણ
કે પોતાના બળનું અભિમાન કરતા ગર્વ કરતા કહે છે અભિમાનમાં કે હું મમાડીને ગોળ ગોળ ફેરવું તો મારા માટે મનુષ્ય છે એ શું કહેવાય એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. આમ ઘણી જે વચન છે વાત છે એ બોલીને રાવણ છે એ ઊભો થાય છે. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ખણી તે જાય. પોતાના જે વસ્ત્રો છે પોતાના જે ઘરેણાઓ છે એ સાચવીને સંભાળીને ધનુષ્ય તરફે જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. પછી સ્તુતિ શિર ઉમિયા તણી કરતા સતી અભિરામ. હવે જેવો રાવણ છે એ ઉભો થાય છે અને ઉભો થતાની સાથે જે પોતાના જે વસ્ત્રો છે ઘરેણા છે સાચવે છે સંભાળે છે અને ધનુષ્ય તરફ જાય છે એટલે સીતાના મનમાં ચિંતા થાય છે. કે શરૂઆતમાં આપણે જોયું કે રાવણે પોતાના અભિમાન જે બળ છે એનું અભિમાન કરેલું એનું વર્ણન જોવા મળે છે. એટલે સીતાના મનમાં ચિંતા થાય છે કે રાવણ છે જો એ ધનુષ્યો પડશે તેના લગ્ન છે એ રાવણ સાથે થશે. એટલે ત્યાર પછી એ છે પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. એકદમ મનોહર સુંદર એવા સીતા છે એ શિવ ઉમિયાની જે સ્તુતિ છે એને પ્રાર્થના કરે છે. મહારાજ શિવ શંકર હરણ રાખજો મારી લાજ. એટલે શંકર ભગવાનને અને પાર્વતી માતાને થઈ કે શિવ ઉમિયાની સ્તુતિ કરતા પ્રાર્થના કરતા સુંદર એવા સીતા છે એમ કહે છે કે મારી લાજ રાખજો. શંકર હરણ વિદ્યાર્થી મિત્રો કે જે અરણ્ય લખેલું છે કે દુઃખ હરનાર મારી લાજ રાખજો જે દુઃખ છે પીડા છે એને દૂર કરજો. હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ. જે શિવજીએ ત્રયંબક નામનું ધનુષ્ય આપેલું હતું એ રાવણથી હલે નહીં એવી એ પ્રાર્થના કરે છે. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે. હવે જે રામ છે એ પણ એ સભામાં ઉપસ્થિત હોય છે એટલે સીતા છે પોતાના મનમાં ચિંતા કરે છે રામ જાણે છે. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે ગૌરવ એટલે ભારે ખમ એટલે જે વિકટ દ્રષ્ટિ તીક્ષ્ણ નજર રામ છે એ સીતાના મનની જે ચિંતા હોય છે એ ચિંતાને જાણે છે. એટલે ત્યાર પછી શું કરે છે કે જે ધનુષ્ય પડેલું હોય છે એના ઉપર એ તીક્ષ્ણ નજર કરે છે એટલે જે ધનુષ્ય છે એ એકદમ ભારે ખમ થઈ જાય છે. રાવણે આવી બાથ મારી વિષ કરશો ત્યાં લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક ન. આપણે વિષ શબ્દનો અર્થ જોયો એટલે વિષ રાવણને આપણે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એ છે અતિ બળવાન હતો અને 10 માથા અને 20 હાથ એમ કહી શકાય કે રાવણ છે એ પોતાની પૂરેપૂરી શક્તિ પોતાનું પૂરેપૂરું બળ છે બળ લગાડીને જે શિવજીનું ધનુષ્ય પડેલું હતું એને ઉપાડવા માટે જાય છે. ત્યારે એના નીચે રાવણે આવી વાત મારી વિષ કરશું ત્યાં લેશ હાલે નહીં તે ઘણો ભારત રંભકમાં. જે ધનુષ્ય છે એ લેશ માત્ર થોડું કે હલતું નથી એનાથી. તદા થયું નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. હવે જે રાવણ છે તો અતિ બળવાન હતું પણ એનાથી જે ધનુષ્ય હતું એ ધનુષ્ય છે સજ્જે હલતું નથી એટલે એકદમ નિસ્તેજ થઈ જાય છે. ત્યાર પછી એ હલાવ્યું હાલે નહીં એટલે એના મનમાં સંતાપ થાય છે કે આ કઈ રીતે થયું કે આ કઈ રીતે બન્યું. આમ છે વિદ્યાર્થી મિત્રો એ પછી છે રાવણ છે એ તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવજા હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યું મન પરિતાપ. રાવણ છે એક તો અભિમાન લાગે શરૂઆતમાં જોયું કે એકદમ અભિમાનથી છે એ ઊભો થાય છે પોતાના બળનું છે અભિમાન કરતો હોય છે પણ જેવો એ ધનુષ્ય મૂકેલું હોય છે એની પાસે જાય છે પણ એ ધનુષ્ય છે એનાથી ઉચકતું નથી હલતું નથી ત્યારે એના મનમાં છે સંતાપ થાય છે. પછી અધર વિશે તંત વિશે લગ્ત લોચન ક્રોધ ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત. હવે ત્યાર પછી એ એકદમ છે એની આંખો છે લાલ થઈ જાય છે અને એનો જે નીચેનો મોઢ છે એ પીસે છે એકદમ ક્રોધમાં આવીને અને ત્યાર પછી ધનુષ્ય છે પોતાની એ યોદ્ધાએ પૂરેપૂરું બળ લગાડીને એ ધનુષ્ય છે એ ધનુષ્ય ઉપાડે છે. પ્રસવવેદ ચાલ્યો અંગથી ઊંચો કર્યો બળવાન. એના શરીરમાંથી જે પરસેવો છે પરસેવો જાય છે અને એને પૂરેપૂરું બળ લગાડીને એ જે ધનુષ્ય છે એ ધનુષ્યને ઉપાડે.
ઉઠાવે છે. ઘણો શ્વાસ ચઢ્યો સુરને મન થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું જગ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય. એ જે રાવણ છે એને શ્વાસ ચડી જાય છે કે પોતાનું જે ધનુષ્ય ત્યાં રાખેલું હતું એ ધનુષ્યને તે ઉઠાવી લે છે. એટલે એનામાં જે શ્વાસ ચડતાની સાથે જ અભિમાન છે વળી પાછો અભિમાન કરે છે. કરમાહીથી લથડ્યું તદાર્તવ પડ્યો રાવણને. હવે એકદમ છે એણે પોતાનું પૂરેપૂરું બળ લગાડીને વિદ્યાર્થી મિત્રો એ ધનુષ્ય છે ધનુષ્ય તો ઉપાડી લીધું કે જેનાથી એને શ્વાસ પણ ચડી ગયો. પણ જેવો એ રાવણ છે એ ધનુષ્યને ઉપાડે છે એવું જ એના હાથમાંથી છટકી જાય છે અને નીચે પડે છે. અને ત્યાર પછી રાવણ છે એના નીચે દબાય છે. પૃથ્વી ઉપર પડ્યો દસમુખ થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યો ત્રમુખ ચંપાયો તેની ઉપર. જેવો છે એના હાથમાંથી ધનુષ્ય છટકે છે એવું જ જે ધનુષ્ય છે એ કઈ રીતે પડે છે કે રાવણ છે એ નીચે પડે છે અને એની ઉપર છે ધનુષ્ય એની ઉપર પડતાની સાથે જ એ જે દસમુખ વાળો જે રાવણ હોય છે એ જમીન ઉપર પડતાની સાથે શું થાય છે કે કરમાહીથી લથડ્યું તદાતવ પડ્યો રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યો દસમુખ થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વારેની નીચે છે ચંપાય છે દબાય છે. તે પડાકો સબળો થયો ઘણી ઉડી રજ તે ઠાર. હવે જેવો છે મહાકાય રાવણ છે એ જમીન ઉપર પડે છે એ સાથે જ એકદમ મોટો અવાજ છે અવાજ થાય છે અને અવાજ થતાની સાથે જ એ છે વિદ્યાર્થી મિત્રો કે ત્યાં ધૂળ છે રજ છે એ પણ ઉડે છે. રુધિર ચાલ્યો મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. એના મુખમાંથી લોહી નીકળે છે અને એ કચડાય છે. ઓકાર કરતા બોલ્યો તમે સુણો સર્વેજન. હવે જેવો એ ધનુષ્ય નીચે દબાય છે કચડાય છે એટલે ત્યાં અવાજ કરે છે. પોકાર કરતા એ બોલે છે કે જે સભામાં અન્ય જે રાજાઓ મહારાજાઓ જે હાજર હતા ત્યાં જે અન્ય લોકો હાજર હતા એને એમ કહે છે કે તમે સુનો સાંભળો બધા અહીંયા છે ઉપસ્થિત છે એ બધા. હું દબાયો છું મને કાઢો થાય પીડા. એટલે કે હું દબાઈ ગયો છું કચડાઈ ગયો છું મને અહીંથી કાઢો મારા શરીરમાં તનમાં પીડા છે એ થાય છે. અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. ત્યાર પછી શું કહે છે કે હે જનક રાજા મને અહીંથી જલ્દી કાઢ ને તો મારા પ્રાણ છે એ પ્રાણ નીકળી જશે. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. અને જો મારા પ્રાણ જશે તો કુંભકર્ણ છે ઇન્દ્રજીત છે એ તને મારશે તું નવી જાણ. પુરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર. તારું જે નગર છે નગરનો નાશ કરશે અને મારા મૃત્યુનું જે વેર છે એ વેર લેશે. પામો નવો અવતાર જો જીવ જો જાઉં જીવ તો મુજકે. એટલે એમ કહે છે કે મને નવો અવતાર મળશે જો અહીંથી હું મારા ઘરે જઈશ જીવતો તો. એમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર. એ તો કચડાઈ ગયો હતો જમીન ઉપર પડેલો હતો એને દુઃખ છે એ અપાર છે ઘણી પીડા થાય છે ઘણું દુઃખ થાય છે. પૃથ્વી પર પડ્યો નિશિચર કરી મુખ પોકાર. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તંદરે. હવે રાવણ છે પૃથ્વી પર પડેલો હોય છે એ રાક્ષસ છે એ પોકાર કરતો હોય છે અવાજ કરતો હોય છે પોતાને બચાવવા માટે એ મદદ માંગતો હોય છે અને પોતાની જે શરીરની પીડા છે પીડાનો વાર કરતો હોય છે અને અપાર પીડા છે ત્યારે ભોગવે છે. ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. ત્યારે છે એ સર્વસભા ત્યાંના ઉપસ્થિત બધા જે લોકો હોય છે સાંભળતા જનક છે એ વચન બોલે છે. હવે છેલ્લે વિદ્યાર્થી મિત્રો લખેલું છે ગિરધર પુત્ર રામાયણ. આ જે કાવ્ય છે એ ગિરધર પુત્ર રામાયણ એટલે માંથી લેવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણે કાવ્યની સમજૂતીમાં વાત કરીએ તો શરૂઆતમાં જોવા મળે છે કે જનક રાજા છે એ સીતાનો જે સ્વયંવર છે એ સ્વયંવર રાખેલો હોય છે. એમાં છે એ ઘણા રાજા મહારાજાઓ અને રાજકુમારો આવેલા હોય છે અને એ સભામાં રાવણ છે એ પણ ત્યાં આવેલો હોય છે. જનક રાજાએ જે શરત રાખેલી હતી કે એ સભામાં સૌથી મોટું જે આપણે કહી શકીએ કે દરેક જણ છે દરેક લોકો છે એ હાજર હતા અને શિવજીનું જે ત્રંબક નામનું ધનુષ્ય છે એ ધનુષ્ય એ સભામાં રાખેલું હતું અને શરત એ હતી કે જે ધનુષ્ય છે એને ચાંપ ચઢાવશે સીતા છે એના લગ્ન છે એની સાથે થ
તથા સૈન્યવરવાળા પહેરાવશે. અને શરૂઆતમાં આપણે જોઈએ તો રાવણ છે એને પોતાના વર્ણનું અભિમાન હોય છે. એટલે પોતાના અભિમાનનું એ વર્ણન કરતા કરતા કહે છે કે જો મેં કૈલાસ પર પર્વત છે એને હલાવ્યો હોય, મેરુ અને મંદ્રાચળ પર્વત છે એને દડાની જેમ ઉછાળ્યા હોય, પૃથ્વીને હું ગોળ ગોળ ફેરવતો તો મારા માટે આ ધનુષ્ય છે કઈ મોટી વાત નથી, એમ પોતાનું પૂરેપૂરું બળ લગાડીને એ ધનુષ્યને ઉપાડે છે. અને જ્યારે એ ઉપડે છે ત્યારે એના હાથમાંથી છટકી જાય છે અને ત્યાર પછી એ જે નીચે છે એની નીચે દબાય છે. અને પોતાને બચાવવા માટે એ રાવણ છે એ જનક રાજાને અને જે સભામાં જે લોકો હાજર હોય છે એની પાસે મદદ માંગતો હોય છે કે મને અહીંથી કાઢો, મારા શરીરમાં પીડા થાય છે. તો આ વર્ણન છે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં જોવા મળે છે. તમારું વિદ્યાર્થી મિત્રો આજનો હોમવર્ક એ રહેશે કે આપણે જે શબ્દાર્થ અહીંયા લખાવેલા છે એ શબ્દાર્થ છે એ તમારે એકવાર રફ નોટમાં ફરીવાર લખવાના અને વાંચવાના. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે દરેક પાઠ અને કાવ્યની સમજૂતી સમયે તમને કહેવામાં આવે છે કે તમારા પાઠ્યપુસ્તકમાં જે શબ્દાર્થ કે રૂઢિપ્રયોગ કે કહેવત આપેલા હોય છે એ તમારે એકવાર વાંચી જવાના. તો કાવ્યની જે સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરી થાય છે. આભાર.